નમસ્કાર દર્શક મિત્રો, હું ખુશી વાઘા દ્વારા પૂરક સામના ન્યૂઝમાં સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર રાજુલાથી અમારા રિપોર્ટર અકબર સૈયદ સાથે. રાજુલા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 363 મુજબના ગુન્હાના કામનો કોઈ અજાણ્યો આરોપી ફરિયાદીની સગીર વયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ હોય જે બાબતે ફરિયાદી રાજુલા પોલીસ સ્ટેશન દોડી આવે. જે ગંભીર બનાવની જાણ રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડાને થતા તાત્કાલિક ધોરણે અપહરણ થનાર બાળકીને શોધવા રાજુલા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ કોડ તથા રાજુલા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક બનાવ સ્થળે જઈ અપહરણ થનાર બાળકીને શોધી કાઢવા સૂચના આપેલ હોય. રાજુલા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ પહોંચી અપહરણ થયેલ બાળકીને શોધી કાઢવા શહેરના સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સની મદદ લઈ અપહરણ કરનાર આરોપીની ભાળ મેળવતા મજકૂર આરોપી અગાઉ વંડા પોલીસ સ્ટેશનમાં સગીર વય બાળકીના અપહરણ તથા બળાત્કારના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો હોય અને પેરોલ રજા ઉપર જેલ મુક્ત થઈ અને નિયત તારીખે હાજર ન થઈ ફરાર થયેલ હોય. જે વંડા પોલીસ સ્ટેશન આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલ હોય. જે આરોપીને અપહરણ થયેલ બાળકી સાથે ગણતરીના કલાકોમાં રાજુલા પોલીસ ટીમ દ્વારા પકડી પાડેલ છે. પકડાયેલ આરોપી જીતુભાઈ ઉર્ફે રાહુ, રવજીભાઈ ગોહિલ, ઉંમર 34, ધંધો મજૂરી, રહેઠાણ જેજાર, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી પકડાયેલ. આરોપીની નાની વયની બાળકીઓનો એકલતાનો લાભ લઈ વેફર તથા ચોકલેટ અપાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરવાની ટેવ ધરાવે છે. કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી હતો. આજે સવારના રાજુલા શહેરની અંદર જે રેલવે સ્ટેશન બંધ પડેલું છે એ રેલવે સ્ટેશનની અંદર રણછોડભાઈ વાઘેલા પોતાના પરિવાર સાથે વાડ ગુચ્છા અને કચરો જે છે એ વીણવાની કામ કરે છે અને પોતાનું જીવન ગુજારે છે. એ મૂળ સિંહોર ગામના વતની છે. એકાદ બે દિવસથી અહીંયા આવેલા હતા અને એની સાથે એનો બાળકો, નાના બાળકો પણ હતા. એમની સગીર વયની 7 વર્ષની દીકરીને એક વ્યક્તિ આ જ્યારે કામ કરવા માટે બંને ગયેલા હતા તો ત્યાં બાળકો તેમાંથી આંગળી પકડી અને લઈ ગયેલો હતો. 2-2.5 કલાક પછી એ ત્યાં આવતા એ દીકરી જોવા નહીં મળતા એમને તાત્કાલિક આજુબાજુ શોધખોળ કરી બધાને પૂછ્યું તો આજુબાજુથી જાણવા મળ્યું કે એક આવા વર્ણનવાળો વ્યક્તિ એમને આંગળીએ લઈ અને જતો હતો. જેથી તાત્કાલિક એ પોલીસ સ્ટેશને આવતા અને આ બાબતની જાણ પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક જે સર્વેલન્સના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર રાજુલાના આઈજે ગીડા અને સર્વેલન્સના તમામ સ્ટાફને કાર્યરત કરી દીધા. ટેકનિકલ સોર્સથી તાત્કાલિક શોધખોળ કરવામાં આવતા આ વર્ણનવાળી જે સગીર જે દીકરી છે જેનું અપહરણ થયેલું હતું એ ભોગ બનનાર અને આરોપીને પણ પકડી પાડવામાં આવેલા છે અને એની પૂછપરછ દરમિયાન મારા સુપરવિઝન નીચે આખા ગુનાની તપાસ ચાલી રહી છે અને પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે આખો આ કેસ ઉકેલવામાં આવેલો છે. જેની તપાસ દરમિયાન એવી હકીકત ખુલવા પામેલ કે જીતુ રવજી ગોહેલ ઉર્ફે રાહુ જે છે જેજાદ ગામનો છે, સાવરકુંડલાનું જેજાદ ગામ છે અને જે જેજાદ ગામ વંડા પોલીસ સ્ટેશનની નીચે આવે છે. 2021ની સાલમાં આની ઉપર જ આ જ પ્રકારનું 5 વર્ષની સગીર દીકરીનું અપહરણ કરી અને એની ઉપર દુષ્કર્મ કરેલું હતું અને એ કેસ ચાલી જતા એને આજીવન કેદની એમાં સજા થયેલી છે અને 22/12/2023ના રોજ એ પેરોલ ઉપર આવેલો હતો અને 1 જાન્યુઆરીએ એને જેલની અંદર હાજર થવાનું હતું કેદી તરીકે, પરંતુ એ ફરાર હતો અને આજરોજ આ જે બનાવ જે ઘટના છે ગુનાને અંજામ આપ્યો છે. ના મૂળ સુધી કેવા કારણોસર આગળનું આ બાળકીનું અપહરણ કરીને એનો શું પ્લાન હતો તેની ગુનાની સઘન તપાસ જે છે એ રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા કરી રહ્યા છે.